ચીખલીમાં તાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોને કાર મળી રહે તે માટે તાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ પરિવાર કારની ખરીદી કરવા માંગતો હોય તો તેને માત્ર 30,000 ડાઉન પેમેન્ટ ભરવાથી કાર મળી રહેશે. બોલા નહીં જા સકતા. અબ બહાર લોગ કહેતે હૈ, બહાર કુછ મીડિયા કહેતા હૈ, કોઈ સિલેક્ટેડ ચેનલ્સ હૈ જો યે ફેલા રહે હૈ કે કશ્મીર મેં હાલાત ખરાબ હૈ. દેખી કશ્મીર તો એક છોટા ગાંવ નહીં હૈ યા છોટા શહેર નહીં હૈ કે આગે મેરે ઘર સે 5 કિલોમીટર દૂર આકે કિસી ને બમ ફેંક દિયા તો ફિર મેં તબાહ હો જાઉંગા. ઇતના બડા જગહ હૈ, હલ ઇતના સબ તો થોડા બહોત હર સ્ટેટ મેં હી હોતે રહેતા હૈ. એક્ચ્યુઅલી અમે 6 કપલ હતા અને વૈષ્ણો દેવી, શિવ ખોડી, પટની ટોપ, અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને બધા પ્લાનિંગ કરેલું હતું. અને ઓનલાઈન અમે એક બે ટૂર એજન્સી પાસે કોટેશન પણ મંગાવેલું હતું, પણ ત્યાર પછી આ તપાસ કરતાં કરતાં અમારે ત્યાં ગામમાં જ આ ભાઈએ નવી ઓફિસ ખોલેલી હતી, એટલે એમાં લખેલું હતું જમ્મુ કાશ્મીર સ્પેશિયલ. એટલે મને એમ થયું કે ચાલો અહીંયા તપાસ કરીએ. તપાસ કરી, એમના જવાબ અને એમને જે રિસ્પોન્સ આપ્યો એકદમ એટલો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો કે તમને હોટલ અને ટેમ્પો ટ્રાવેલર એ તમને એવી સરસ કરી આપીશું કે તમે ટૂંકમાં તમારો પ્રવાસ એકદમ સક્સેસ જશે અને તમને ગમશે. અને બીજું કમિટમેન્ટ એમણે એવું કર્યું કે જો તમને કદાચ હોટલના રૂમ પસંદ નહીં પડે ને હું તમને હોટલના રૂમ બદલી આપીશ, ગાડી પસંદ નહીં પડે ગાડી હું તમને ચેન્જ કરી આપીશ. અને હા, એ અમારો જે પ્રવાસ હતો એ બહુ એકદમ અમે જે એમણે જે કમિટમેન્ટ કર્યું એ પ્રમાણે બધું ફેસિલિટી એકદમ એવન ગ્રેડ હતી અને ફરવાની બહુ મજા આવી. અને બીજા ટુરિસ્ટને પણ હું રેકમેન્ડ કરીશ કે એમના થ્રુ બુકિંગ કરીને પ્રવાસ કરે, સ્પેશિયલી વૈષ્ણો દેવી, જમ્મુ કાશ્મીર છે, શિમલા મનાલી છે. એ અપના હમારા મેઇન મોટિવ હૈ કે વૈષ્ણો દેવી સ્પેશિયલ છે. અપના યહાં સે લોગ ડરતે હૈ કે વહાં પે કશ્મીર મેં કોઈ લફડા રહેતા હૈ, એસા રહેતા હૈ. અપના વહાં કુછ નહીં હૈ, વૈષ્ણો દેવી વહાં સે બહુ દૂર હૈ, જો લફડા વગેરે હૈ વો બહુ દૂર રહેતા હૈ. અપના કિસી ટુરિઝમ કો કોઈ પ્રોબ્લમ નહીં રહેતા હૈ, તો ઇસલિયે હમારા મેઇન મોટિવ હૈ. અભી હમ કો દિખાયેંગે કે અપના કોઈ વહાં પે કોઈ એસા પરેશાની નહીં હૈ. ઓર દૂસરા મેઇન મોટિવ હૈ, ગાડી હૈ અપને પાસ, જૈસે અભી ઇનોવા સે લેકે સભી જીપ્સી સબ ગાડી હૈ અપને પાસ. યે ગાડી હમ લોન ભી કરકે દેંગે. અભી જબી એ જો છોટી ગાડી હૈ વો હમ 30,000 રૂપિયા દો હમારે સે ગાડી લેકે જાઓ, એસા સ્પેશિયલ ઓફર હૈ, હર ચીઝ મે ઓફર રહેગા. બડી ગાડી મે 50,000 અપના, તો અભી અપના હમ 70% લોન કરકે દેંગે, 70% લોન કરકે દેંગે હર ગાડી પે. તો હમારા યહી મેઇન મોટિવ હૈ કે સબકે પાસ ગાડી હો ઓર સબ વૈષ્ણો દેવી વગેરે સ્પેશિયલ ઘૂમને કે લિયે જાયે. હા, અપના વહાં પે સભી રહેતા હૈ, વહાં સબકી પ્રોટેક્શન સભી અચ્છી તરહ હોતી હૈ. જો અપના રજિસ્ટર કરવા કે જાતે હૈ ઉસકો કોઈ પ્રોબ્લમ નહીં આતી હૈ, જો રજિસ્ટર નહીં કરવા કે જાતે ઉનકો થોડી બહોત પ્રોબ્લમ કભી કભાર આતી હૈ, એસી નહીં પ્રોબ્લમ તો કભી કોઈ નહીં આતી હૈ. બહુ જ્યાદા સિક્યોરિટી હૈ અપને વહાં પે, જમ્મુ સે લેકે કશ્મીર તક પૂરી સિક્યોરિટી. સુબહ પહેલે ચેકિંગ હોતી હૈ, ફિર ઉસકે બાદ યે ગાડી નિકલતી હૈ. તો વહાં પે અગર અપના જબ ભી જાયે ના, અપના વહાં પે રજિસ્ટર કરવા કે હી જાયે, એસે ના જાયે. ટુરિસ્ટ કો મેં યહી બોલના ચાહતા હું કે આપ ઘૂમો એક વાર જમ્મુ કશ્મીર જાકે દેખો કે આપકો કેસા લગેગા. કોઈ એસી કોઈ પ્રોબ્લમ નહીં હૈ. અપના કુછ એસા મીડિયા રહેતા હૈ કે કુછ અલગ સે ઉનકો દિખાને પડતા હૈ, સભી કો નહીં, મેં કિસી કો કહે સકતા, મગર જો હૈ કે થોડા થોડા ઉચ્ચ લગાતે હૈ વો કે વહાં પે યે હો ગયા. એક્ચ્યુઅલી જો પ્રોબ્લમ આતી હૈ વો 500 કિલોમીટર દૂર આતી હૈ, 600 કિલોમીટર જંગલ મેં આતી હૈ જાકે, જહાં પે કોઈ બંદા નહીં જાતા હૈ, ઓનલી ફોર આર્મી રહેતી હૈ યહાં પે. ઓર યહાં ઉનકા ક્યા મતલબ હૈ કે જમ્મુ કશ્મીર મેં હો રહા હૈ, વો જમ્મુ કશ્મીર બીચ મેં નામ આ જતા હૈ, વો જમ્મુ કશ્મીર મેન્ડર વો પૂરા અલગ પડ જતા હૈ, જમ્મુ કશ્મીર પૂંછ વો અલગ અલગ પડ જતા હૈ, કે જમ્મુ કશ્મીર મેં તરાલ પડતા હૈ વો અલગ પડ જતા હૈ. યે ચીઝે હૈ કે વો નામ પૂરા જમ્મુ કશ્મીર કા આતા હૈ. તો ઇસલિયે મેં યે કહેતા હું કે આપ એક વાર જાકે દેખે ફિર ઉસકે બાદ આપ કરે.